હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 17માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 17ની શરૂઆત કરતા પહેલા લેક્ચર નંબર 15 અને લેક્ચર નંબર 16માં ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ચેપ્ટર નંબર 4 ટેન્શન મેમ્બરના ફંડામેન્ટલની થિયરીનું રિવિઝન કરી લઈએ. આ થિયોરિટિકલ પાર્ટમાં આપણે ટેન્શન મેમ્બર કોને કહેવાય તેના વિશેની માહિતી મેળવેલી હતી. કોઈપણ સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ લાગતો હોય, એટલે કે અક્ષીય તાણ ભાર લાગતો હોય, તો આ એક્સિયલ ટેન્સાઇલ ફોર્સને રેઝિસ્ટ કરવા માટે જે સ્ટ્રક્ચરલ મેમ્બરનો ઉપયોગ થાય છે તેને ટેન્શન મેમ્બર કહે છે. આ ટેન્શન મેમ્બરની ડિઝાઇન કરવા માટે આપણે ટોટલ 3 પેરામીટર ડિસ્કસ કરેલા હતા, કે જે અનુક્રમે TDG, TDN અને TDB. TDG એટલે કે સ્ટ્રેન્થ ગવન બાય ગ્રોસ સેક્શન, TDG સ્ટ્રેન્થ ગવન બાય રેપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, TDN એન્ડ સ્ટ્રેન્થ ગવન બાય બ્લોક શીયર, TDB. તો આ 3 પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, કે જેના ઇક્વેશન્સ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું, કે IS 800 ના જુદા જુદા કોડલ પ્રોવિઝન અનુસાર TDG, TDB અને TDN ના ઇક્વેશન મૂકી અને તેની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેના વિશેનું આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 15 અને લેક્ચર નંબર 16ની ફંડામેન્ટલ થિયોરિટિકલ પાર્ટના લેક્ચરમાં આપણે આ વસ્તુનું ડિસ્કશન કરી લીધેલું છે. તો આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ઓન ટેન્શન મેમ્બર વિશે ડિસ્કસ કરીશું, કે જેમાં આપણે ટેન્શન મેમ્બરના કોઈ એંગલ સેક્શન ઉપર કોઈ ફોર્સ લાગતો હોય, ફોર્સ અહીંયા કેવો હશે, એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ, તો કોઈ એક એંગલ સેક્શન્સ છે કે જેના ઉપર એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ લાગતો હોય, ત્યારે આ મેમ્બર ઉપર લાગતી બધી ઇફેક્ટને રિકવર કરવા માટે આ એંગલ સેક્શનની ડિઝાઇન કરવી પડશે. તો એ ડિઝાઇન ક્રાઇટેરિયામાં આપણે કયા કયા પાર્ટ ફોલો કરવા પડશે તેના વિશેનું ડિસ્કશન કરીશું. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 1. અ સિંગલ અનઇક્વલ એંગલ 100×75×6 mm ઇઝ કનેક્ટેડ ટુ અ 10 mm થિક ગેઝેટ પ્લેટ એટ ધ એન્ડ્સ વિથ 6 16 mm ડાયામીટર બોલ્ટ્સ ટુ ટ્રાન્સફર ટેન્શન. ડિટરમાઇન ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ધ એંગલ એઝ્યુમિંગ ધ યીલ્ડ એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેસ ઓફ સ્ટીલ યુઝડ આર 250 MPa એન્ડ 410 MPa. એઝ્યુમ દેટ ધ લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ ધ ગઝેટ પ્લેટ. ઓલ્સો કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ ધ મેમ્બર. સૌ પ્રથમ મિત્રો, આપણે ડિઝાઇન ઓફ ટેન્શન મેમ્બરના એક્ઝામ્પલની શરૂઆત કરતા પહેલા આપણે તેના રકમની ફંડામેન્ટલ પાર્ટને સમજવો પડશે. રકમ શું કહેવા માગે છે તેના વિશેની માહિતી મેળવવી પડશે. તો ફરી પાછું આપણે રકમને વધારે ફોકસ કરીએ છીએ, કે એક સિંગલ અનઇક્વલ એંગલ કે જેની સાઇઝ 100 mm×75 mm×6 mm, એટલે કે એક લેગની લંબાઈ 100 mm છે, તેની પહોળાઈ 75 mm છે અને તેની વિડ્થ છે એ 6 mm આપેલી છે. આ એંગલ સેક્શનને કોઈ 10 mm જાડી ગેઝેટ પ્લેટ સાથે જોડેલું છે અને આ એંગલ સેક્શન અને ગેઝેટ પ્લેટને જોડવા માટે 16 mm ડાયામીટરના 6 બોલ્ટનો ઉપયોગ કરેલો છે, કે જેના દ્વારા ટોટલ તેના ઉપર જેટલો પણ લોડ લાગે છે તે ટેન્શન ફોર્સ છે એ ટ્રાન્સફર થાય છે.
ડિટરમાઇન ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે કે આપણે તેના ઉપર કેટલી ટેન્સાઇલ સ્ટ્રેન્થ લાગી શકશે અથવા તો આ એંગલ દ્વારા કેટલી ટેન્સાઇલ સ્ટ્રેન્થ સહન થઈ શકશે તેના વિશેની માહિતી આપણે આપવાની છે. અને તેના માટે આપણે તેની યીલ્ડ સ્ટ્રેન્થ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે એઝ્યુમ કરવાની છે 250 MPa અને 410 MPa, એટલે કે Fy નું મૂલ્ય હશે 250 ન્યૂટન પર mm સ્ક્વેર અને Fu નું મૂલ્ય શું હશે 410 MPa એટલે 410 ન્યૂટન પર mm સ્ક્વેર. MPa ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર mm સ્ક્વેર કન્સિડર કરવાના થશે. એઝ્યુમ ધેટ ધ લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ ગજેટ પ્લેટ, એટલે કે અહીંયા જો આપણી પાસે 100 mm અને 75 mm બે લેગ આપેલા છે. 100 mm છે એ લાંબો લેગ છે અને 75 mm એ શોર્ટર લેગ છે. તો અહીંયા પેલી જે પ્રાયોરિટી આપેલી છે એ શું કીધું છે કે એઝ્યુમ ધેટ ધ લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ ગજેટ પ્લેટ, એટલે કે આપણી પાસે જે બે લેગ છે તેમાંથી લાંબો લેગ છે તેને ગજેટ પ્લેટ સાથે કનેક્ટ કરવાનો રહેશે. ટોટલ આપણે આ અહીંયા જો તમે ફિગર જોઈ શકો છો કે 6 બોલ્ટ છે તેને પ્લેટ અને ગજેટ પ્લેટ, એટલે કે એક એંગલ સેક્શન અને એક ગજેટ પ્લેટને એકબીજા સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાયેલા છે. પહેલો બોલ્ટ, બીજો બોલ્ટ, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો બોલ્ટ, આવી રીતના ટોટલ 16 mm ડાયામીટરના 6 બોલ્ટ ઉપયોગમાં લેવાયેલા છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે આ જે પાર્ટ આપેલા છે જેટલા પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની વેલ્યુ આપેલી છે જે પણ ડાયમેન્શન્સ આપેલા છે તેના ઉપરથી આપણે કેટલા પ્રિલિમિનરી ડેટા કેલ્ક્યુલેશન્સ કરી શકીશું તેના વિશેની સૌ પ્રથમ માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે તેના સોલ્યુશનની ડિરેક્શનમાં જો આગળ વધીએ તો ડાયામીટર 16 mm આપેલો છે બોલ્ટનો, એટલે કે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 16 mm. એવા કેટલા બોલ્ટ છે તો કે 6 બોલ્ટનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ જોઈએ તો કે D0 શું છે તો કે જે પણ બોલ્ટ છે તેને આપણે પ્લેટની અંદર ફિટ કરવા માટે હોલ ક્રિએટ કરવો પડશે, એટલે કે બોલ્ટ હોલ ડાયામીટર D0 કે જે 2 mm નું ક્લિયરન્સ રાખવું પડશે, જે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં પણ આપણે ડિસ્કસ કરેલું છે કે 16 mm ના ડાયામીટરનો બોલ્ટ હોય તો 2 mm નું ક્લિયરન્સ રાખવું પડે, એટલે બોલ્ટ હોલનો ડાયામીટર કેટલો થશે 18 mm. તેવી રીતે FY એટલે કે જે પણ એંગલ સેક્શન્સ છે તેની યીલ્ડ સ્ટ્રેન્થ છે એ કેટલી છે 250 MPa અને આપણે 250 ન્યૂટન પર mm સ્ક્વેર પણ કહી શકીએ, અને FU ઇઝ ઇક્વલ ટુ 410 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે અહીંયા તમારી માટે આ ફેક્ટર G ફેક્ટર છે એ નવો છે. G ઇઝ ઇક્વલ ટુ અહીંયા 60 mm કન્સિડર કરવાનું કીધેલું છે. તો એના માટે આપણે એક ફિગર છે સમજવી પડશે. તમે જોઈ શકો છો કે ફિગરની અંદર બેઝ પાર્ટથી લઈ અને બોલ્ટની જે રો છે તેના સેન્ટર પાર્ટ સુધીની જે અંતર છે વર્ટિકલ ડિસ્ટન્સ છે એને જી ડિસ્ટન્સ કીધું છે, અને એ ડિસ્ટન્સ કેટલું લીધું છે 60 mm. એટલે અપ્રોક્સિમેટલી તમે જો એવું કન્સિડર કરી શકો કે આપણા જે કનેક્ટેડ લેગની લંબાઈ કેટલી છે 100 mm, તો 100 mm ના 60% એટલે 60 mm, એટલે કે જી ડિસ્ટન્સ થશે, ગેજ ડિસ્ટન્સ થશે એ કેટલું થશે 60 mm. તો ટોટલ જે આપણી પાસે કેટલું છે 100 mm છે, 100 mm માંથી ગેજ ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે 60 mm, તો બાકીનું જે ડિસ્ટન્સ વધશે એ કેટલું વધશે 40 mm. તો આ ફંડામેન્ટલ છે એ ખાસ સમજવાના થશે, જેનો ઉપયોગ આપણે દાખલાની ગણતરીમાં ફર્ધર સ્ટેપમાં કરીશું. એટલે ફરી એક વખત સમજો કે ગેજ ડિસ્ટન્સ હશે, ટોટલ આપણી પાસે 100 mm નું અંતર છે, આ 100 mm માંથી આપણે 60 mm એટલે કે જે એઝ્યુમ કરેલા છે કે ટોટલ 100 mm ની લેન્થ છે એના 60% જેટલા, એટલે કેટલું થશે 60 mm. તો 60 mm થશે એ જી ડિસ્ટન્સ થશે અને બાકી વધેલું ડિસ્ટન્સ છે એ 40 mm છે. તો આવી રીતે આપણે ટોટલ જે ડેટા આપેલો છે તેનું એક એનાલિસિસ કરી લીધું. જો ડી ઇઝ ઇક્વલ ટુ 16 mm, 16 mm ના 6 બોલ્ટ આપેલા છે, ત્યારબાદ D0 એટલે કે બોલ્ટ હોલનો ડાયામીટર 18 થશે, FY 250 MPa છે, FU 410 MPa છે અને G ઇઝ ઇક્વલ ટુ 60 mm છે. ત્યારબાદ મેઇન પાર્ટ આવશે કે આપણે સ્ટીલ ટેબલનો ઉપયોગ કરી અને એરિયા ઓફ ગ્રોસ સેક્શન ઓફ ISA 175x6 કે જે 100, 75 અને 6 mm નું આપણે એંગલ સેક્શનનો ઉપયોગ કરીએ છીએ
તો એનો ગ્રોસ એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે, જે આપણે સ્ટીલ ટેબલની મદદથી મળી શકે છે. તો એજી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 1014 mm square. તમે સ્ટીલ ટેબલની અંદર ઓબ્ઝર્વ કરશો તો સિંગલ અનઇક્વલ એંગલ 100 mm, 75 mm અને 6 mm આ એંગલનો ગ્રોસ એરિયાની વેલ્યુ આવશે 1014 mm square. તો આવી રીતે આપણે એરિયા છે એ ફાઇન્ડ આઉટ કરી લીધો. ત્યારબાદ આપણે મિનિમમ એજ ડિસ્ટન્સ અને મિનિમમ પીચ ડિસ્ટન્સ, કે બે બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ મિનિમમ કેટલું હોવું જોઈએ, કે જેને આપણે પીચ ડિસ્ટન્સ કહીએ છીએ, અને પ્લેટના એન્ડ પાર્ટથી પહેલા બોલ્ટના હોલના સેન્ટર સુધીનું જે ડિસ્ટન્સ છે એ એન્ડ ડિસ્ટન્સ અથવા તો એજ ડિસ્ટન્સ કહે છે, તો એ કેટલું મિનિમમ હોવું જોઈએ તેના વિશેની માહિતી આપણે મેળવીએ. તો મિનિમમ એજ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1.7 × DH, એટલે 1.7 × DH ની વેલ્યુ આપણે કેટલી મળી, 16 mm નો ડાયામીટર નો બોલ્ટ છે તો બોલ્ટ હોલનો ડાયામીટર કેટલો થશે, 18 mm. તો 18 mm ગુણ્યા 1.7 કરીશું એટલે અપ્રોક્સિમેટલી 30.6 mm આવે છે, પરંતુ આપણે એને એના કરતા હાયર વેલ્યુ કન્સિડર કરવાની થશે, એટલે એન્ડ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 40 mm. અહીંયા દાખલાની ગણતરીમાં E ઇઝ ઇક્વલ ટુ 40 mm કન્સિડર કરેલું છે, તમે ધારો તો 35 mm કે 36 mm કે 30.6 mm કન્સિડર કરીને પણ E ની વેલ્યુ કન્સિડર કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી, પરંતુ 30.6 mm કરતા હાયર વેલ્યુ કન્સિડર કરવાની થશે. તો અહીંયા આપણે દાખલાની ગણતરી માટે મિનિમમ એજ ડિસ્ટન્સ E ઇઝ ઇક્વલ ટુ 40 mm કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ મિનિમમ પીચ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 2.5 × D, એટલે કે 2.5 × બોલ્ટનો ડાયામીટર. તો બોલ્ટનો ડાયામીટર કેટલો છે, 16 mm, 16 × 2.5, એટલે અપ્રોક્સિમેટલી તેની વેલ્યુ આવશે P ઇઝ ઇક્વલ ટુ 40 mm. તો આવી રીતે આપણને અહીંયા એ વસ્તુ ખબર પડી કે બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ કેટલું છે, 40 mm. તમે જો એ વસ્તુ ફિગરમાં ઓબ્ઝર્વ કરશો તો જે બે બોલ્ટના સેન્ટરનું ડિસ્ટન્સ છે એ 40 છે, અને પ્લેટના એજથી લઈને પહેલા બોલ્ટના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એન્ડ ડિસ્ટન્સ કહે છે તે પણ 40 છે, અને પીચ ડિસ્ટન્સ છે તે પણ કેટલું મળ્યું, 40 mm. તો આવી રીતે આપણે પ્રિલિમિનરી ડાયમેન્શન્સ છે એ ફાઇન્ડ આઉટ કરી લીધા છે. ત્યારબાદ હવે ટેન્શન મેમ્બરની ડિઝાઇનના કોર પાર્ટની અંદર એન્ટર થઈએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે સૌ પ્રથમ આખો ફંડામેન્ટલ એક્ઝામ્પલ ગણવાની જે ફંડામેન્ટલ મેથોડોલોજી છે તેને સૌ પ્રથમ સમજી લઈએ. આપણે થિયોરિટિકલ પાર્ટમાં એક ડિસ્કશન કરેલું હતું કે ટોટલ આપણે 3 પેરામીટર્સ ફાઇન્ડ આઉટ કરવાના છે, સ્ટ્રેન્થ ગવન બાય યિલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન, કે જેને આપણે TDG ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, તો તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે. ત્યારબાદ સ્ટ્રેન્થ ગવન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN, જેને આપણે TDN ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, સ્ટ્રેન્થ ગવન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, તો તેની વેલ્યુ પણ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. તેની પણ મેથોડોલોજી છે તે આપણે ફર્ધર ડિસ્કસ કરીએ, પરંતુ અત્યારે જસ્ટ એનો એક બ્રીફ ઇન્ટ્રોડક્શન મેળવીએ છીએ કે ટોટલ 3 પેરામીટર ફાઇન્ડ આઉટ કરવાના છે, એક TDG, એક TDN, અને ત્યારબાદ આપણે થર્ડ જે પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરવાની છે તે આવશે સ્ટ્રેન્થ ગવન બાય બ્લોક શીયર, કે જેને આપણે TDB ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો આવી રીતે ટોટલ જે 3 પ્રોપર્ટીઝ આપણે ફાઇન્ડ કરી લીધી, TDG, TDN અને TDB, તો આ 3 જે પ્રોપર્ટી છે તેમાંથી સ્મોલર જે વેલ્યુ આવશે, 3 માંથી જેની વેલ્યુ નાની હશે તેને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ TD તરીકે કન્સિડર કરીશું. આટલો લોડ છે આ સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર આપણે એપ્લાય કરી શકીએ છીએ, અથવા તો એવું સ્ટેટમેન્ટ આપી શકીએ કે 198.73 kN જેટલો લોડ છે. આ એક્ઝામ્પલ માટે જ વાત કરીએ છીએ, તો 198.73 kN જેટલો લોડ જો આ એક્ઝામ્પલ આ એંગલ સેક્શનમાં આપણે લોડ એપ્લાય કરીએ તો આ સ્ટ્રક્ચરલ મેમ્બર છે એ સેફ છે, એવું આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ. હવે આપણે જો વાત કરીએ, ફરી પાછું આપણે મેઇન પાર્ટની અંદર જઈએ છીએ, તો સૌ પ્રથમ આપણે સ્ટ્રેન્થ ગવર્ન બાય યિલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શનથી શરૂઆત કરીએ છીએ. પ્રિલિમિનરી કેલ્ક્યુલેશન્સની જે બધી માહિતી છે આપણે એકઠી કરી લીધી છે, ઈની વેલ્યુ એટલે કે એન્ડ ડિસ્ટન્સ,
પીચ ડિસ્ટન્સ, ત્યારબાદ ડી ઝીરો કેટલું હોવું જોઈએ, એફ વાય, એફ યુ, આ બધી જ માહિતી છે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એકથી કરી લેવાની થશે. ત્યારબાદ આપણે મેઇન ફંડામેન્ટલમાં એન્ટર થવાનું થશે. સૌ પ્રથમ પહેલું સ્ટેપ આવશે સ્ટ્રેન્થ ગવન બાય યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન TDG. તો TDG માટેનું એક ઇક્વેશન છે જે IS 800 પેજ નંબર 32 ઉપર આપેલું છે. TDG બરાબર AG ઇન્ટુ FY અપોન ગામા M0. ફરી પાછું ડિસ્કસ કરીએ છીએ, TDG બરાબર એક ઇક્વેશન છે જે પેજ નંબર 32 IS 800 ઉપર આપેલું છે. AG ઇન્ટુ FY અપોન ગામા M0. તો AG ની વેલ્યુ શું થશે, 1014 એને ગુણ્યા FY 250 આવશે, અને ગામા M0 ની વેલ્યુ ટેબલ નંબર 5 IS 800 પેજ નંબર 30 ઉપરથી કન્સિડર કરવાની થશે, તો જે 1.10 જેવી કન્સિડર કરવાની છે. તો કેલ્ક્યુલેટરની અંદર આ બધા પેરામીટર્સની વેલ્યુ મૂકતા TDGની વેલ્યુ આવશે 230.45 કિલોન્યુટન. એટલે આપણે ત્રણ જે પેરામીટર ફાઇન્ડ કરવાના છે, સ્ટ્રેન્થ ગવન બાય યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન TDG, TDN અને TDB, તેમાંથી આપણે ફર્સ્ટ પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી છે, જેની વેલ્યુ આવી છે 230.45 કિલોન્યુટન. તેવી રીતે આપણે વાત કરીએ બીજા જે પેરામીટર છે, સ્ટ્રેન્થ ગવન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN. તો TDN ફાઇન્ડ આઉટ કરવું છે, તો તેના માટેનું પણ ઇક્વેશન છે પેજ નંબર 33 IS 800 ઉપર આપેલું છે. TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 ઇન્ટુ ANC ઇન્ટુ FU અપોન ગામા M1 પ્લસ બીટા ઇન્ટુ AGO ઇન્ટુ FY અપોન ગામા M0. તો આવી રીતે આપણે આ બધા જ પેરામીટર્સની વેલ્યુ છે એ શું છે તેનું માહિતી મેળવીશું. તેના માટે સૌ પ્રથમ આપણે જોઈએ કે બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે તે જોઈએ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું એક ઇક્વેશન છે, 1.4 માઇનસ 0.076 બ્રેકેટમાં W અપોન T, FY અપોન FU અને BS અપોન LC. તો આટલા 6 પેરામીટર્સ છે તેના વિશેની આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ W. તો W એટલે શું થશે, તો કે આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ. તમને જો યાદ હોય તો આપણી પાસે એંગલ સેક્શન્સ છે તેમાં 100 mm ગુણ્યા 75 mm ગુણ્યા 6 mm છે, એટલે કે 100 mm જે કનેક્ટેડ લેગ છે અને 75 mm છે તેને આઉટસ્ટેન્ડિંગ લેગ કહેવાય, એટલે કે બહારનો લેગ કહેવાય. તો W ઇઝ ઇક્વલ ટુ શું થશે, આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ 75 mm છે. ત્યારબાદ વાત કરીએ BS. BS ઇઝ ઇક્વલ ટુ આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ વત્તા ગેજ ડિસ્ટન્સ G માઇનસ T. તો આવી રીતે તમે એક ઇક્વેશન પણ યાદ રાખી શકો છો, BS ઇઝ ઇક્વલ ટુ W વત્તા G માઇનસ T. 75 વત્તા G એટલે 60 માઇનસ 6. તો આ એક ઇક્વેશન યાદ રાખી શકાય છે કે જે BS ઇઝ ઇક્વલ ટુ 129 mm જેટલી વેલ્યુ આવશે. ત્યારબાદ વાત કરીએ LC ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધ આઉટમોસ્ટ બોલ્ટ ઇન ધ ડિરેક્શન ઓફ લોડ. એટલે આ વસ્તુ માટે આપણે ફિગર છે એ સમજવી પડશે કે ટોટલ આપણી પાસે 6 બોલ્ટ આપેલા છે, તો 6 બોલ્ટ વચ્ચેનું જે ગેપ છે એ કેટલા થશે, 5 થશે. તમે જોઈ શકો છો કે આ પહેલો બોલ્ટનો સેન્ટર છે અને આ બીજા બોલ્ટ છેલ્લા બોલ્ટનો સેન્ટર છે, તો ટોટલ આપણી પાસે કેટલા ગેપ થશે, 1, 2, 3, 4 અને 5. તો આ 5-5 ગેપ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે, 40, 40, 40, 40 અને 40. તો ટોટલ કેટલું થશે, 200 mm થશે, એટલે કે 40 × 5 કહી શકાય. તો LC ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 40 × 5. તો આવી રીતે આપણે જે બીટા ફાઇન્ડ આઉટ કરવા માટે એક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, 6 પેરામીટર્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, તેની વિશેની માહિતી મેળવી કે W 75 છે, Tની વેલ્યુ છે થિકનેસ ઓફ એંગલ છે જે 6 mm છે, ત્યારબાદ FY છે એ 250 અને FU છે એ 410, અને BS છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી
W વત્તા G માઇનસ T કે જે 129 mm આવે છે અને LC ઇઝ ઇક્વલ ટુ 200 mm આવે છે. તો આવી રીતે બીટાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. ત્યારબાદ હવે જોઈએ કે TDN ના ઇક્વેશનમાં હજી બે પેરામીટર્સ છે, ANC અને AGO ની માહિતી મેળવીએ. ANC અને AGO કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા તેના વિશેની વાત કરીએ હવે. તો જોઈએ આપણે, ANC ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 6 ડિવાઇડ બાય 2 માઇનસ 18 ઇન્ટુ 6. તો અહીંયા આપણે ઇક્વેશન્સ છે એ બનાવી શકીએ છીએ. આ 100 શું છે? તો કે જે કનેક્ટેડ લેગ છે તેની લંબાઈ છે. કનેક્ટેડ લેગની લંબાઈ કેટલી છે? 100 mm છે. 100 માઇનસ જે થિકનેસ છે, થિકનેસ એંગલની કેટલી છે? 6 mm છે. તો 6 mm ના અડધા થશે અને એમાંથી આપણે બોલ્ટ 16 mm છે તો બોલ્ટ હોલનો ડાયામીટર છે આપણે બાદ કરીએ છીએ અને એને ગુણ્યા એની થિકનેસ 6 mm. આ રીતના આપણે ઇક્વેશન્સ છે એ બનાવી અને ટોટલ એની જે વેલ્યુ આવશે ANC એ 474 mm² જેટલી આવશે. AGO ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. તો એના માટેનું ઇક્વેશન થશે, આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ કેટલી છે? 75 છે. 75 માઇનસ 6 ડિવાઇડ બાય 2 ઇન્ટુ 6. એટલે અહીંયા આ વસ્તુ થશે કે એકમાં ANC માં બોલ્ટ હોલનો ડાયામીટર છે એ બાદ કરવો પડશે, જ્યારે AGO છે તેમાં આપણે બોલ્ટ હોલનો ડાયામીટર છે એ બાદ નહીં કરવો પડે. એનું કારણ શું છે? તો કે કનેક્ટેડ લેગ છે, આ ગજેટ પ્લેટ છે અને આ તમારી એંગલ સેક્શન્સ છે. તો અહીંયા આપણે બોલ્ટ કનેક્ટ કરેલો છે, જ્યારે આઉટસ્ટેન્ડિંગ લેગમાં કોઈ પણ જાતનું બોલ્ટેડ કનેક્શન આપેલું નથી, જેથી આપણે આ પાર્ટની અંદર કોઈ બોલ્ટ હોલનો ડાયામીટર છે એ ડિડક્ટ કરવાનો નહીં આવે. જ્યારે આ પાર્ટ છે ગજેટ પ્લેટ સાથે કનેક્ટેડ છે તો તેનામાંથી આપણે 18 mm એટલે કે જે પણ બોલ્ટ હોલનો ડાયામીટર હોય તે ડિડક્ટ કરવો પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ સૌથી પહેલા 100 શું છે? તો કે તેની લંબાઈ છે. આ લંબાઈ તેમાંથી આપણે 6 mm છે એની થિકનેસ છે, તો આ થિકનેસના અડધા કરવાના થશે. 6 ડિવાઇડ બાય 2 માઇનસ 18 શું છે? તો કે બોલ્ટ હોલનો ડાયામીટર અને ઇન્ટુ 6 છે એ ઓવરઓલ જે પ્લેટની થિકનેસ છે તે કન્સિડર કરેલી છે. તો આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરીએ તો તેની વેલ્યુ આવશે 474 mm² અને AGOની વેલ્યુ આવશે 432 mm². આટલા પાર્ટ છે આપણે મેળવ્યા બાદ આપણે બધા જ ફંડામેન્ટલની વેલ્યુનું કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીએ તો TDNની વેલ્યુ મળે છે. તો સૌ પ્રથમ આપણે બીટા જે છે તેની વેલ્યુ કેટલી આવે છે તે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. બીટાના બધા જ પાર્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી છે. બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? 1.4 માઇનસ 0.076 બ્રેકેટમાં ડબલ્યુ અપોન ટી ઇન્ટુ FY અપોન FU ઇન્ટુ BS અપોન LC. તો આવી રીતે આપણે જો 1.4 માઇનસ 0.076 75/6 ડબલ્યુની વેલ્યુ કેટલી આવી હતી? W is equal to outstanding leg ની width છે જે 75 આવી હતી. T is equal to 6 થાશે. FY 250, FU 410, BS 129 અને LC 200. આ બધા જ જે પેરામીટર્સ છે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી જ છે. તો આ બધી વેલ્યુ અહીંયા મૂકી અને ફાઇનલી આપણે બીટાની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, 1.026. હવે તેનો ક્રાઇટેરિયા છે કે બીટાની જે પણ વેલ્યુ આવે છે તે 0.7 કરતા વધારે હોવી જોઈએ. તો આપણી પાસે અત્યારે જે વેલ્યુ આવી છે એ કેટલી આવી છે? 1.026, કે જે 0.7 કરતા વધારે છે. એટલે આપણે જે બીટાના ક્રાઇટેરિયામાં વેલ્યુ છે એ પાસ થાય છે. હવે આપણે બીજો જે ક્રાઇટેરિયા એ ફોલો કરવો પડશે કે જેનું ઇક્વેશન શું છે? બીટા છે તેની વેલ્યુ છે એ 0.7 કરતા વધારે હોવી જોઈએ અને સામે 1.44 કરતા ઓછી હોવી જોઈએ. આ બંનેના વચ્ચેના પાર્ટની અંદર જ બીટાની વેલ્યુ છે આવી જોઈએ. તો આપણે ગ્રેટર વેલ્યુમાં પાસ થયા છે, તો હવે લેસર વેલ્યુ છે તેમાં પાસ થઈએ છીએ કે નહીં તે ચેક કરીએ છીએ. તો FU ઇન્ટુ ગામા M0 કાઉન્સમાં FY અપોન ઇન્ટુ ગામા M1. તો FU ની વેલ્યુ કેટલી છે? 410 છે. ગામા M0 ની વેલ્યુ કેટલી થશે? 1.10. FY 250 થશે અને ગામા M1 1.25.
તો આ બધા પેરામીટરની વેલ્યુ મૂકીશું એટલે 1.44. તો 1.44 અને આપણા બીટાની વેલ્યુ કેટલી આવી? 1.026. મતલબ કે 1.44 કરતાં 1.026 છે એ નાના છે અને 0.7 કરતાં મોટા છે. તો આવી રીતે આપણે બીટાની વેલ્યુ છે એ કમ્પેર કરી અને આપણા જે ક્રિટિકલ સેક્શન્સ છે તેની વેલ્યુ છે એ પાસ થાય છે. હવે એજીઓ અને એએનસી આ બંનેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી, 474 અને 432. તો આટલા બધા જ પેરામીટર્સની વેલ્યુ છે એ ટીડીએનના ફાઇનલ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી અને ટીડીએનની વેલ્યુ મેળવીએ. તો ટીડીએન બરાબર શું થશે? 0.9 એએનસી ઇન્ટુ એફયુ અપોન ગામા m1 વત્તા બીટા એજીઓ ઇન્ટુ fy અપોન ગામા m0. તો આવી રીતે 0.9 ઇન્ટુ એએનસીની વેલ્યુ કેટલી આવી હતી? 474, એફયુ 410 છે અને ગામા m1ની વેલ્યુ 1.25 છે. બીટાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 1.026, એજીઓની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી 432, એફવાય 250 અને ગામા m0 1.10. તો આવી રીતે બધા જ પેરામીટરની વેલ્યુ છે એ કેલ્સીમાં મૂકી અને તેની ગણતરી કરીએ છીએ તો ટીડીએનનો વેલ્યુ આવશે 240.66 કિલોન્યુટન. તો આપણે ટોટલ 3 પ્રોપર્ટી જે ફાઇન્ડ આઉટ કરવાની છે તેમાંથી 2 પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરી લીધી છે. પહેલી ટીડીજીની વેલ્યુ ફાઇન્ડ કરી, ત્યારબાદ ટીડીએનની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ થર્ડ પાર્ટ, ટીડીબી એટલે કે સ્ટ્રેન્થ ગવન બાય બ્લોક શીયર, કે જેને આપણે ટીડીબીના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો ટીડીબી માટે આપણે 2 ઇક્વેશન યાદ રાખવા પડશે. આ ઇક્વેશન પણ IS 800માં આપેલા છે, પેજ નંબર 34 ઉપર આપેલા છે. ટીડીબી 1 ઇઝ ઇક્વલ ટુ એવીજી ઇન્ટુ fy અપોન √3 ઇન્ટુ ગામા m0 પ્લસ 0.9 ઇન્ટુ atn ઇન્ટુ fu અપોન ગામા m1. તેવી રીતે આપણે TDB2 એવું ઇક્વેશન છે, એક TDB1 નું ઇક્વેશન હતું, આવી રીતે TDB2 નું ઇક્વેશન છે 0.9 ઇન્ટુ avn ઇન્ટુ fu અપોન √3 ઇન્ટુ ગામા m1 પ્લસ એટીજી ઇન્ટુ fy અપોન ગામા m0. તો ટોટલ જે પણ પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝની વેલ્યુ છે આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. અહીંયા આપણે અનનોન ફેક્ટર્સ કેટલા છે? TDB1 અને TDB2. તો TDB1 ની અંદર એવીજીની વેલ્યુ આપણી પાસે નથી, fy વેલ્યુ છે આપણી પાસે 250, ગામા m0ની વેલ્યુ મળી જશે ટેબલ નંબર 5 ઉપરથી. એટીએન ની વેલ્યુ છે એ અનનોન છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. એફયુ અને ગામા m1 ની વેલ્યુ પણ મળી જશે. તો એવી રીતે આપણે ટોટલ 4 જે વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે, જે આપણે TDB1 અને TDB2 ના ઇક્વેશનમાં મૂકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જે 4 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તેના વિશેનું ડિસ્કશન કરીએ. એવીજી, એવીએન, એટીઈ અને એટીએન. તો એવીજી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેના માટેની મેથડ છે 5 એને ગુણ્યા 40 વત્તા 40 એને ગુણ્યા 6. એવીજી છે એ આપણે એને ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલા એક ઇક્વેશન બનાવીએ અથવા તો યાદ રાખી શકીએ કે જે ફિગર ઉપરથી વધારે સમજાઈ જશે, ઇઝી રહેશે. તો તમે જો પહેલા આ વસ્તુ સમજો કે 5 ગુણ્યા 40 વત્તા 40 એને ગુણ્યા 6, તો ટોટલ જે બધું ડિસ્ટન્સ છે એ ફિગર ઉપરથી સમજાઈ જશે. ટોટલ આપણી પાસે કેટલું ડિસ્ટન્સ છે આ સેન્ટર થી લઈ અને આ સેન્ટર વચ્ચેનું? એટલે કે 40 × 5, 5 ગેપ છે અને ત્યાંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે કેટલું છે? 40 છે. એટલે 5 એને ગુણ્યા 40 અને વત્તા અહીંયા આપણે જે કર્યું છે એ શું છે? 40. તો 40 વત્તા 5 ગુણ્યા 40 અને એવી કેટલા પાર્ટની અંદર છે? તો કે 6 mm ની પ્લેટની થિકનેસ છે, તો એને ગુણ્યા 6. તો એવી રીતે આપણે જે વેલ્યુ મળી છે એ શું મળી છે જોઈ શકો છો તમે. એવીજી ઇઝ ઇક્વલ ટુ 5 × 40 વત્તા 40 × 6 એટલે 1440 mm². તેવી રીતે જો એ વી એનની વેલ્યુ વાત કરીએ
તો 5 × 40 + 40 -5.5 × 18 ઇન્ટુ 6. તો 5.5 શું છે? તો કે અહીંયા આપણે બોલ્ટ હોલનો ડાયામીટર છે એ બાદ કરીએ છીએ. હવે અહીંયા 5.5 શું કામ કન્સિડર કર્યું તેના માટે પણ ફરી પાછું આપણે ફિગર છે એ સમજવી પડશે. જેના માટે ફિગરના જે બોલ્ટ હોલના ડાયામીટર છે તે જોઈએ, છેલ્લા બોલ્ટના સેન્ટર પાર્ટ સુધીનું ડિસ્ટન્સ છે એ ગણતરીમાં લઈએ છીએ. તો આ જે ડિસ્ટન્સ છે એ કેવી રીતે ગણીએ જોઈ શકો છો તમે, કે પેલો બોલ્ટ છે એ આખો છે, બીજો બોલ્ટ આખો છે, ત્રીજો આખો બોલ્ટનો ડાયામીટર છે, ફોર્થ પૂરેપૂરો છે, ફિફ્થ છે એ આખો બોલ્ટ છે, જ્યારે છઠ્ઠો બોલ્ટ છે તે અડધો છે, એટલે કે હાફ ડિસ્ટન્સમાં જ આપણે ગણતરી કરીએ છીએ. 5 વત્તા અડધો એટલે 5.5 બોલ્ટના હોલનો ડાયામીટર કન્સિડર કરીએ છીએ અહીંયા આપણે. તો એવી રીતે આવશે 846 mm² જેટલી વેલ્યુ એવી એનની આવશે. ત્યારબાદ જોઈએ એટીજી, કે જે મેં તમને વાત કરેલી હતી કે ટોટલ આપણે બે ડિસ્ટન્સ છે, એક ગેજ ડિસ્ટન્સ છે, ટોટલ 100 mm નો લેગની લેન્થ છે, તેમાંથી ગેજ ડિસ્ટન્સ 60 mm જો કન્સિડર કરીએ છીએ તો બાકી વધેલું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 40 mm. તો એટીજી ઇઝ ઇક્વલ ટુ શું થશે? બાકી જે વધેલું ડિસ્ટન્સ એને ગુણ્યા પ્લેટની થિકનેસ છે, તો 240 mm² એ આવશે. અને એટીએનમાં શું કરવાનું થશે? 40 − 0.5 × 18 × 6 એટલે અહીંયા પણ આપણે બોલ્ટ હોલનો ડાયામીટર છે એ બાદ કરીએ છીએ. એટીજી અને એટીએન છે એ વર્ટિકલ ડિસ્ટન્સ માટે બનેલા છે, જ્યારે એવીજી અને એવીએન છે એ કેવું છે? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માટે ગણતરીમાં લેવાના થશે. તો એટીજી અને એટીએન, તો એટીએનમાં આપણે 0.5 × 18 × 6 જે આ વેલ્યુ છે એ કેવી રીતે આવી તેના માટે અગેન આપણે ફિગર છે એ કન્સિડર કરવી પડશે. આ ફિગર દ્વારા તમે એ કન્સેપ્ટ છે એ ઇઝીલી સમજી જશો. તમે જોઈ શકો છો કે જો આ જે પાર્ટ છે એ 60 mm ગેજ ડિસ્ટન્સ છે તો બાકી વધેલું જે ડિસ્ટન્સ છે કેટલું છે? 40 mm છે. આ 40 mm ની શરૂઆત ક્યાંથી થાય છે? આ બોલ્ટના સેન્ટરથી. તો અડધો બોલ્ટનો ડિસ્ટન્સ છે આપણે 40 mm માં કન્સિડર કરીએ છીએ, તો બાકીનો જે હાફ બોલ્ટ છે તેનો એરિયા છે ડિડક્ટ કરવો પડે છે. એટલે વર્ટિકલી જો આ ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો ટોટલ 100 mm માંથી જે બાકી વધેલું 40 mm છે એ 40 mm માં આપણે બોલ્ટનો અડધો ભાગ છે કન્સિડર કરીએ છીએ. એટલા માટે 0.5 × બોલ્ટ હોલનો ડાયામીટર કેટલો છે? 18 mm. એટલા માટે આપણે જે 18 mm છે એ અને એના ગુણ્યા 0.5 એ કન્સિડર કરીએ છીએ, એટલે 186 mm² વેલ્યુ આવી. તો આવી રીતે આપણે એવીજી, એવીએન, એટીજી અને એટીએન આ ચારે ચાર પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. ત્યારબાદ આપણે જોઈએ કે TDB1 નું ઇક્વેશન છે એવીજી ઇન્ટુ FY અપોન √3 × γm0 = 0.9 × એટીએન ઇન્ટુ FU અપોન γm1. તો આ ટોટલ જે વેલ્યુ આવી છે તે બધા જ પેરામીટરની વેલ્યુ છે એ મૂકી દઈએ. એવીજીની વેલ્યુ 1440 આવી છે, FY 250 છે, ત્યારબાદ √3 અને γm0 ની વેલ્યુ 1.10 ની વેલ્યુ આવશે 18.89 અને ત્યારબાદ જોઈએ કે 0.9 × 186 × 410 એના છેદમાં γm1 1.25 જેની વેલ્યુ આવશે 54,907. બંનેનો સરવાળો કરતા ટોટલ TDB1 ની વેલ્યુ આવશે 243.86 kN. ત્યારબાદ જોઈએ આપણે TDB2, 0.9 × AVN × FU / √3 × γm1 = ATG × FY / γm0. તો અહીંયા જોઈએ આપણે 0.9 × 846, AVN ની વેલ્યુ કેટલી આવી? 846, FU ની વેલ્યુ 410 છે, √3 1.25 γm1 ની વેલ્યુ છે, ATG 240, FY 250 અને γm0 1.10 બધા જ ફેક્ટરની વેલ્યુ છે મૂકી અને ટોટલ જે વેલ્યુ આવશે એ કેટલું આવશે? TDB2 ની 198
0.73 કિલોન્યુટન. તો તમે જોઈ શકો છો કે ટીડીબી વન અને ટીડીબી ટુ બંનેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, તેમાંથી જે નાની વેલ્યુ હશે તે આપણે ટીડીબી એટલે કે સ્ટ્રેન્થ ગવન બાય બ્લોક શીયર ટીડીબીની વેલ્યુ તરીકે કન્સિડર કરીશું. તો બંનેમાંથી નાનું છે 198.73 કિલોન્યુટન. હવે આપણે એ જોઈએ કે ધ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ એંગલ ઇઝ સ્મોલેસ્ટ ઓફ ટીડીજી ટીડીએન એન્ડ ટીડીબી. આપણે જે ત્રણ પેરામીટર ફાઇન્ડ કરેલા છે, સ્ટ્રેન્થ ગવન બાય ગ્રોસ સેક્શન્સ, સ્ટ્રેન્થ ગવન બાય રેપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન્સ અને સ્ટ્રેન્થ ગવન બાય બ્લોક શીયર, આ ટીડીજી ટીડીએન અને ટીડીબી આ ત્રણમાંથી જેની પણ વેલ્યુ નાની હશે તેને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ ટીડી તરીકે કન્સિડર કરીશું. તો ટીડી ઇઝ ઇક્વલ ટુ 198.73 કિલોન્યુટન જેટલી વેલ્યુ આપણે કન્સિડર કરીએ છીએ. તો એવું સ્ટેટમેન્ટ આપી શકીએ કે 198.73 કિલોન્યુટન જેટલો લોડ આ એંગલ સેક્શન રેઝિસ્ટ કરી શકે છે. તો આ સાથે આપણે અહીંયા આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.